પાટણના પંચાસરા મંદિરમાં શત્રુંજયની પ્રતિકૃતિ સમાન પટ બાંધવામાં આવ્યો હતો અને અહીંના જૈન સમાજના ભાઈઓ અને બહેનોએ દર્શન કરી ધન્ય બન્યા હતા. આજે કાર્તિક પૂર્ણિમાની સાથે જૈન સમાજ માટે પણ આજે મહત્વનો દિવસ છે. આજથી મુનિ ભગવંતો અને જૈન સાધુ સાધ્વીઓ વિહારનો પ્રારંભ કરશે, તો સાથે સાથે પટના દર્શનનો અને રૂમઈમાં પણ છે. પાટણમાં વર્ષોની પરંપરા મુજબ પટના દર્શન સિદ્ધિ સરોવરમાં થતા હતા, પરંતુ જૈન સમાજની વસ્તી ઘટતા છેલ્લા બે વર્ષથી પટના દર્શન પંચાસરા મંદિરમાં આયોજન થાય છે. આજે પાટણના પંચાસર મંદિરમાં શત્રુંજયની પ્રતિકૃતિ સમાન પટ બાંધવામાં આવ્યો હતો અને અહીં જૈન સમાજના ભાઈઓ બહેનોએ દર્શન કરી ધન્ય બન્યા હતા. તો પાલિતાણામાં આવેલ શત્રુંજય પર્વતની યાત્રા કરી શકતા ન હોય તેમના માટે પાટણ જૈન સમાજ દ્વારા પટ બાંધીને દર્શન કરાવવામાં આવતા હતા. તો આ પટ પાટણ નજીક ખાન સરોવર, જે હવે સિદ્ધ સરોવરથી ઓળખાય છે, ત્યાં પટ બાંધવામાં આવતો અને દર્શન થતા પણ પાટણ જૈન સમાજમાં ધંધા અર્થે દેશ વિદેશ જતા અને તેમની વસ્તી ઓછી થતા હવે જૂની જગ્યાને બદલે નજીકમાં દર્શન થાય તે માટે ગામમાં જ આવેલ જૈન મંદિરોમાં જ પટના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કારતક સુદ પૂનમ અમારા જૈનો માટે બહુ મોટો તહેવાર કહેવાય. આજે અમારા ગુરુ ભગવંતો જે ચાર ચાર મહિનાના સ્થિર હોય એમનું આજે ચાતુર્માસ બદલાય અને આજે જે પાલિતાણા શત્રુંજય ગિરિરાજ છે ત્યાં કેટલાય મહાત્માઓ આજે મોક્ષે ગયા છે. આજનો દિવસ બહુ ભારે કહેવાય અમારે, ચાતુર્માસ બદલાય. બાકી અમારે આજે પટ જે પાલિતાણા ના જઈ શકે એના માટે ગામે ગામમાં આજે એનો પટ બંધાય છે. એ પટના દર્શન કરી ત્યાં બધી વિધિ અને બધું અમે કૌશક ખમાસણા વગેરે બધી વિધિ સાથે આ બધું અહીંયા કરીએ છીએ જે પાલિતાણા ના જઈ શકે એના માટે. અને આ પટ અમારે પહેલા ખાન સરોવર ત્યાં બંધાતો હતો પણ હવે બધા દૂર પડી જાય છે, જૈનોના ઘર ઓછા થઈ ગયા છે માટે હવે અહીંયા પંચાસરા દેરાસરમાં બંધાય છે. બધા મહેલાઓમાં જ્યાં પટ હોય ત્યાં બધે દર્શન કરવા બધા જાય છે. આજે બધે ભાતી હોય છે, પેડા ને ગાંઠિયા લઈને બધે, અને બધા મારા સાહેબોના ગામે બધા જુદા જુદા મહેલામાં જ્યાં જ્યાં ચોમાસા હોય ત્યાં બધા ચાતુર્માસ બદલીને બધો લાભ લે છે. ચેતન રામીનો રિપોર્ટ, પાટણ.